મોડે જાગ્યા છે જિલ્લામાં ચાલતી રાઇડ્સના ફિટનેસ તપાસવા માટે ખાસ આદેશ કર્યો છે અને આજ રાત સુધીમાં મૃતકોને રાહત ફંડમાંથી માંથી નાણાં ચૂકવાય જશે આ દરેક મૃતકના પરિજનોને ખાતામાં પૈસા જમા કરી દેવાશે દસ દિવસમાં રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે મનોરંજન હેતુથી ચાલતી બોટિંગ સહિતની પ્રવૃત્તિ બંધ કરવા માટે આદેશ કરાયો છે પ્રાંત અધિકારોને તાત્કાલિક ચકાસણી કરવા માટે આદેશ આપ્યો છે ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં થયેલી ચર્ચા બાદ આ નિર્ણય કરાયો આગામી નવી સૂચના સુધી બોટિંગ પ્રવૃત્તિ બંધ રહેશે તે ફ્યુચરિસ્ટિક સેલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમણે ફરિયાદ દાખલ કરી છે અને લગભગ પંદર જણ અને જે બોટ ઓપરેટ કરતા હતા એ એ સાથે અઢારેક જણાનું નામ ફરિયાદમાં અમે દાખલ કરાવ્યું છે એટલે એ મતલબની ફરિયાદ દાખલ થઈ અને એની ધરપકડ કરવાની કામગીરી પોલીસ કરે છે જોડે જોડે કોન્ટ્રાક્ટની ટર્મ્સની જે કન્ડિશન છે એનું જે વાયોલેશન થતાં એનો જે કોન્ટ્રાક્ટ છે એ સદંતર ટર્મિનેટ કરવામાં આવ્યો છે અને જે પણ એની પ્રોપર્ટીસ ને એ બધું છે અત્યારે પૂરતું અમે સીલ કર્યું છે એટલે આ કામગીરી અત્યારે કોર્પોરેશન દ્વારા કરી છે સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા આમાં મજિસ્ટેરિયલ ઇન્કવાયરી આપી છે એટલે કલેક્ટર સાહેબ અને જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા જે પણ માહિતી એ લોકો માગે છે અમે એમને ફર્નિશ કરીએ છીએ વડોદરા